હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કોપરા પાક બનાવીશું. તો એના ઇન્ગ્રીડિયન્ટ્સમાં એક બાઉલ જેટલું કોપરાનું છીણ, એક બાઉલ ખાંડ દળેલી, એક બાઉલ ઘરની ફ્રેશ મલાઈ, થોડું ઘી, એલચીનો પાવડર અને થોડા કાજુ બદામની કદર. હવે આપણે એની માટે એક કઢાઈ લઈશું અને કોપરા પાકને સેટ કરવા માટે એક પેન લઈ લઈશું કેકનું. હવે સૌથી પહેલાં કેકના ટીનમાં થોડું ઘી નાખી અને આપણે એને ગ્રીસ કરી લઈશું. હવે આ ટીનને ગ્રીસ કર્યા પછી એને સાઈડ પર મૂકી એક પેનમાં આપણે મલાઈ કોપરાનું છીણ અને દળેલી ખાંડ એડ કરીશું. ખાંડ આપણે આપણી સ્વીટનેસ પ્રમાણે એડ કરીશું અને બધું જ પહેલાં બરાબર મિક્સ કરી લઈશું. હવે આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે એને ગેસ પર લો ફ્લેમ પર સતત હલાવતા રહીશું. ધીરે ધીરે આ મિશ્રણ આપણે હલાવતા જશું તેમ તેમ સોફ્ટ થતું જશે અને મલાઈ છે તે ઓગળવા લાગશે. હવે આ સ્ટેજ ઉપર આપણે સતત હલાવતા રહી અને થોડી વારે એને નીચેથી ઉપર તરફ પલટીશું એટલે જેથી કરીને નીચે બેસી ના જાય. અને હવે એની અંદર 2 ચમચી જેટલું ઘી એડ કરી ફરીથી પાછું થોડી વાર માટે હલાવીશું અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને ગેસ ઉપર જ રાખીશું. આ રીતે થોડો કલર ચેન્જ થવા આવે એટલે ફરી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો આપણા આ મિશ્રણનો કલર પણ થોડો બ્રાઉન થઈ ગયો છે. તો હવે એને ગેસ ઓફ કરી અને ટીનમાં લઈ લઈશું. આ રીતે બધું જ મિશ્રણ ગ્રીસ કરેલા ટીનમાં લઈ સેટ કરી એની ઉપર થોડો એલચી પાવડર ભભરાવીશું અને થોડી કાજુ બદામની કતરણ પણ સાથે જ આપણે ભભરાવી દઈશું. હવે એને પેસ્ચ્યુલાની મદદથી થોડું પ્રેસ કરતા જઈ અને કોપરા પાક સાથે સેટ કરવા મૂકીશું. 10 થી 15 મિનિટ માટે આને સેટ કરવા રૂમ ટેમ્પરેચર પર જ રહેવા દઈશું. હવે આપણો કોપરા પાક 10 મિનિટ માટે રેસ્ટ થઈ ગયો અને એને કટ કરવા માટે રેડી છે. તો ચાકુની મદદથી આપણને મનપસંદ હોય તેવા પીસ કટ કરીશું. આ રીતે કોપરા પાકને કટ થઈ ગયા બાદ આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.